કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. હું છું ડોક્ટર શબ્બીર અલી ભટ્ટ. આજે આપણે જાણીશું મહાકવિ ભાસ રચિત સ્વપ્ન વાસવ દત્તા નાટકનો ટૂંક સાર. જો મિત્રો, મહાકવિ ભાસ વિશે તમે જો જાણવા માંગતા હોય એમના જીવન વિશે, તો મારી ચેનલની મુલાકાત લો. એમના ઉપર મહાકવિ ભાસનું જીવન પણ આપેલું છે. અહીંયા આપણે સ્વપ્ન વાસવ દત્તા નાટકમાં આપણે અંક વાઇઝ શું બને છે, કયા પ્રસંગો બને છે એને જાણીશું. સ્વપ્ન વાસવ દત્તાનું કથા વસ્તુ, એમાં સ્ટોરી શું છે, આ નાટકમાં શું છે મિત્રો, એ આપણે જાણીશું. ઉદયન કથાનો ઉતરાર આ 6 અંકના બનેલા નાટકમાં રજૂ થયો છે. એટલે કે પહેલાનો સ્ટોરી શું હતી, વાસવ દત્તા સાથે વિલાસોમાં રચ્યા પચ્યા રાજા ઉદયનના રાજ્યનો કેટલોક ભાગ પાડોશી રાજા અરુણી પડાવી લે છે. તે પાછું મેળવવા માટે વાસવ દત્તાને આગમાં બળી ગયાની અને તેને બચાવવા જતા પ્રધાન યોગનરાય પણ બળી મર્યાની અફવા ફેલાવીને મગધની રાજકુમારી પદ્માવતી સાથે ઉદયનને બીજી વાર પરણાવવાની યોજના ઉદયનના પ્રધાનો ઘડે છે. પ્રથમ અંકમાં વેશ પલટો કરીને વાસવ દત્તા અને યોગેન્દ્રાય મગધના તપોવનમાં આવે છે. ત્યાં મગધની રાજકુમારી પદ્માવતી સાથે વાસવ દત્તાને પોતાની પ્રોષિક બ્રુકા બહેન ગણાવી થાપણ તરીકે યોગેન્દ્રાય મૂકે છે. તપોવનમાં લવાણકમાંથી આવેલો બ્રહ્મચારી ત્યાં વાસવ દત્તા અને યોગેન્દ્રાય બળી મર્યાનો વૃત્તાંત જણાવે છે. વાસવ દત્તાને માટે ઉદયનના અપૂર્વ પ્રેમની વાત સાંભળી પદ્માવતી રાજા ઉદયન ફરી પરણશે કે નહીં તે વિશે વિચારે છે. બીજા અંકમાં નિકટ સંબંધ વાળા પદ્માવતી અને વાસવ દત્તા કંકૃદ ક્રીડામાંથી પદ્માવતીના લગ્નની વાત કરે છે અને પદ્માવતી રાજા ઉદયન તરફ આકર્ષવાની વાત દાસી વાસવ દત્તાને જણાવે છે. એટલામાં ઉદયન સાથે પદ્માવતીના લગ્ન ગોઠવવાની વાત જાહેર થાય છે. ત્રીજા અંકમાં દુઃખી વાસવ દત્તા પદ્માવતીને માટે કૌતુક માલા ગુંથી આપે છે. ચોથા અંકમાં પદ્માવતી વાસવ દત્તા વગેરે સાથે પ્રેમ વદનમાં આવે છે. બીજી બાજુની ઉદયન વિદૂષક સાથે ત્યાં આવી પહોંચે છે. ત્યાંથી પદ્માવતી વગેરે માધવીલતાના મંડપમાં જતા રહે છે અને ઉદયન વિદૂષક સાથે લતા મંડપની બહાર બેસી વાત કરે છે. ઉદયન પોતાને વાસવ દત્તા વધુ પ્રિય હોવાનો અભિપ્રાય વિદૂષક સાથેની વાતચીતમાં જણાવે છે. વિદૂષક વાસવ દત્તાના મૃત્યુની યાદ અપાવે છે, તેથી ઉદયનની આંખમાં આંસુ આવે છે. ત્યાં પદ્માવતી આવી પહોંચે છે, તેથી ઉદયન ફૂલની પરાગરજ આંખમાં પડવાનું બહાનું કાઢે છે. પાંચમા અંકમાં પદ્માવતી શિરોવેદનાને કારણે સમુદ્રમાં રહેલી છે એની ખબર પડતો રાજા વિદૂષકની સાથે સમુદ્ર ગૃહમાં જાય છે, પણ પદ્માવતી ત્યાં પહોંચી ન હોવાથી તે ત્યાં આડે પડખે થાય છે. વાસવ દત્તા પણ પદ્માવતીની ખબર કાઢવા ત્યાં આવી પહોંચે છે. રાજા નિંદ્રામાં વાસવ દત્તા સાથે વાત કરે છે. વાસવ દત્તા તેનો હાથ પથારીમાં સરખો કરીને જતી રહે છે, એથી રાજા જાગીને વાસવ દત્તાને જુએ છે. છતાં ત્યાં આવેલો વિદૂષક ઉદયનને સપનામાં વાસવ દત્તાને જોઈ હશે એમ જણાવે છે. આરુણી સામે યુદ્ધમાં જવાનો સંદેશો ઉદયનને મળતો તે ત્યાં જાય છે. છઠ્ઠા અંકમાં
गुमावेलू राज्य शत्रु पासे थी जीती ने पाछा फरेला उदय ने तेनी गोशावती वीणा पाछी मरतो तेने वासव दत्ता नी याद फरी ताजी थाई छे। महासेन अने राणी अंगारवती जे चित्रनी साक्षी उदयन अने वासव दत्ता नु लग्न करावेलू ए चित्र वासव दत्ता नी दाव माता अने कंचुकी साथे मोकली आपे छे। ते मरतो उदयन भारे दुखी थाई छे। ए समय योगेंद्रए पद्मावती ने थापण तरीके सौंपेली पोतानी बहन ने पाछी लेवा माटे आवे छे। तेने जोतो ते वासव दत्ता छे एम उदयन ने शंका पड़े छे। ए वखते घूंघट अने बनावटी वेश दूर करीने योगेंद्रए अने वासव दत्ता बन्ने जाहिर थाई छे। उदयन वासव दत्ता अने पद्मावती नी साथे वासव दत्ता जीवती होवाना समाचार आपवाम जाय छे। बासना नाटकोमां आ नाटक प्राचीन अने आधुनिक बधा विवेचकોએ શ્રેષ્ઠ નાટક માન્યું છે। ગુમાવેલા રાજ્ય અને વાસવદત્તાની પુનઃ પ્રાપ્તિ, સ્વપ્નમાં વાસવદત્તાના દર્શન, વાસવદત્તાનું કારુણ્ય, મનોમંથન વગેરે યાદગાર બની રહે છે। બાસની નાટ્યકળા અહીં ચરમસીમાએ પહોંચી હતી એમ મનાય છે। પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે। આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યની મુલાકાત લો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહેશે। ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્યકારો, લેખકો, કવિઓના જીવન, એમસીક્યુ પ્રશ્નો અને સાથે સાથે સંસ્કૃત કમ્પલસરી અને સંસ્કૃતના લગતા પણ વિડીયો અવેલેબલ છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।